હળવદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શરણેશ્વર મંદિર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકને લઈને ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે સેન્સ લીધા હતા. મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, કે સમૃત્યા, મંજુલાબેન દેત્રોજા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખે સેન્સ લીધા હતા. હળવદમાં 5 જિલ્લા પંચાયત બેઠક અને 20 તાલુકા પંચાયતની બેઠક પર ચૂંટણી યોજાવાની છે. 5 જિલ્લા પંચાયત સીટ અને હળવદ તાલુકાની 20 તાલુકા પંચાયત સીટની સેન્સ માટેનો આજે અહીંયા કાર્યક્રમ રાખેલ છે. આપ જોઈ શકો છો, 12 કાર્યકરના ટોળે ટોળાઓ મોકલ્યા છે ચૂંટણી લડવા માટે, દાવેદારી કરવા માટે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ દેખાય છે. એક સીટ ઉપર 5-7 નામો, કોઈ સીટ ઉપર 10 નામો. આ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો આ ટ્રેન્ડ એક દેખાઈ આવે છે. સામે પક્ષે આપ જુઓ તો કોંગ્રેસને આજે ઉમેદવાર ગોતવા જવા પડેલી પરિસ્થિતિ છે. એટલે ચોક્કસ એટલું તો હું કહીશ કે આવનારી ચૂંટણીમાં હળવદ તાલુકાની જિલ્લાની 5 અને તાલુકાની તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે. અહીંના જે મજબૂત નેતૃત્વ છે હળવદ વિસ્તારનું, એની આગેવાનીમાં પાર્ટી તમામ સીટો જીતશે એવી મને પૂર્ણ સદાશ આપી અને સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ છે. હળવદના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર ઉમેદવારશ્રીઓ અને એના ટેકેદારો એ સૌનો ઉત્સાહ જોતા આ વખતે તમામ જિલ્લા પંચાયતની તમામ સીટ અને તાલુકા પંચાયતની તમામ સીટ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એવો અદમ્ય ઉત્સાહ અને જોમજોતા અમે આશા ધરાવીએ છીએ. હળવદ તાલુકાની અને જિલ્લા પંચાયતની જે સીટ માટેની પ્રક્રિયા ચાલુ છે એમાં મોદી સાહેબની જે કલ્પના છે કે બહેનો પણ 50% સ્થાનિક સ્વરાજ્યની અંદર સક્રિય થાય, તો બહેનોની પણ અહીંયા માંગણી સારી રીતે કરવામાં આવી રહી છે અને બહેનો પણ હવે પછી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં સારી કામગીરી કરી અને દરેક જગ્યાએ લોકોને એની સુખાકારી મળે એના માટે કાર્ય કરી રહ્યા છે.